हेलो दोस्तों, फिजिक्स की दुनिया में आपनो फरी एक वक्त स्वागत छे। आजना वीडियो नी अंदर आपणे जे चैप्टर नंबर 4 12th साइंस एनसीईआरटी फिजिक्स गुजराती मीडियम एमा आपणो चालू छे चैप्टर नंबर 4 विद्युत प्रवाहनी चुंबकीय असरो अने चुंबकत्व। एनी अंदर आगळना लेक्चरमां आपणे फॉर्म्युला छे टोरॉइड सुधीना फॉर्म्युला रिविजन कर्या था, एना स्वाध्यायनो 4.1 अने 4.2 नंबरनो दाखलो छे એ આપણે ભણ્યા હતા। હવે આપણે સ્વાધ્યાય 4.3 એ દાખલા તરફ આગળ વધીએ। તો ચલો સ્ટાર્ટ કરીએ। અહીંયા આગળ દાખલાની રકમમાં શું આપેલું છે દેખો, અહીંયા એવું આપ્યું છે, તમે માની લો કે હું જે અહીંયા ઊભો છું બરાબર છે, ઓકે, તો મતલબ માની લો કે મારી પાછળની દિશા છે ઉત્તર દિશા છે, આ ઉત્તર દિશા છે, આ બાજુ ઉત્તર દિશા છે, તમારી સાઈડ જે કેમેરો રાખેલો છે દક્ષિણ દિશા છે, ઓકે, તો મતલબ કે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ છે। હવે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ એ ઉત્તરથી દક્ષિણ તરફ વહી રહ્યો છે, એવું કદાચ રકમમાં લખ્યું છે, આપણે રીડ કરી લઈએ। વિદ્યુત પ્રવાહ છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહી રહ્યો છે બરાબર, તો વિદ્યુત પ્રવાહ આ સાઈડ આવી રહ્યો છે, આ તમને જે દેખાય છે રેડ કલર એ તરફ બરાબર, 50 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે। હવે તમારે કરવાનું શું છે, આ તારથી રાઈટ 2 મીટર એટલે કે 2.5 મીટર દૂર એક પી બિંદુ આવેલો છે પૂર્વ દિશામાં, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ શોધવાનું છે। સો સિમ્પલ, તારની બહાર અનંત લંબાઈનો તાર છે, લાંબો તાર એટલે અનંત લંબાઈ, તો અનંત લંબાઈના તારના કારણે તેની બહાર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર શું આવે, તો બી બરાબર μ0I/2πr, ઓકે, આ ફોર્મ્યુલા તમને પ્રિપેર થઈ ગયું હશે। μ0 ની વેલ્યુ શું છે, 4π×10⁻⁷, ઓકે, વેરી ગુડ। વિદ્યુત પ્રવાહ કેટલો છે, 50 એમ્પિયર, પછી નીચે 2π લખી નાખો, અંતર કેટલું છે 2.5, 2.5 એટલે શું કહેવાય, 5/2 કહી શકાય, 2 કેન્સલ થઈ ગયા, π કેન્સલ થઈ ગયા, ઓકે, 4 અને 50 બાકી છે અને 10⁻⁷ અને નીચે 5 બાકી છે, 5 અને 50 છે તો મતલબ કે 10×5=50 થશે, એટલે 10 આવશે, 10×4 એટલે 40 આવશે, 40×10⁻⁷ ટેસ્લા જવાબ આવે, અથવા 1 0 કાઢી નાખો એટલે 10⁻1 તમે કાઢી નાખો તો 10⁻6 થઈ જશે, ખબર પડતી હશે, 10⁻4×10⁻1 કહેવાય, −7 માંથી 1 જાય તો −6 આવે છે, કમ્પ્લીટ। પણ અહીંયા પ્રશ્નમાં શું પૂછ્યું છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો, દિશા શોધવામાં બરાબર ધ્યાન આપજો, મોસ્ટ ઓફ પબ્લિકને કન્ફ્યુઝન થાય છે, એકદમ ક્લિયર શબ્દમાં તમને કહું કે જો તાર હોય, તાર એનું ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરવો, રાઈટ હેન્ડ થમ્બ રૂલ કહેવાય, રાઈટ હેન્ડ થમ્બ રૂલ, એનો મતલબ જમણા હાથના અંગૂઠાનો નિયમ, કરવાનું શું છે, નિયમ સાંભળજો, કે વિદ્યુત પ્રવાહધારી તારને, વિદ્યુત પ્રવાહ ધારો કે ઉપર જાય છે, વિદ્યુત પ્રવાહધારી તારને જમણા હાથ વડે એવી રીતે પકડો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે અને આંગળીઓ જે રીતે વીંટળાય છે તે રીતે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આવેલી હોય છે, એટલે ચુંબકીય ક્ષેત્ર આ રીતે વર્તુળાકાર। તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે, પી બિંદુ પાસે કઈ રીતે હશે, દેખો ધ્યાન આપજો, આ પુસ્તકના પાનાની અંદર તમે મારી પુસ્તકનું પાનું છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરાબર, પી બિંદુ અહીંયા છે, વિદ્યુત પ્રવાહની છે જઈએ, હવે હું શું કરું છું, જમણા હાથ વડે આ તારને એ રીતે પકડીશ કે જેથી કરીને અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા મારે, તો હવે તમે દેખો અહીંયા આંગળીઓ ક્યાં આવે છે, બહાર આવે છે, તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું હશે। તમે એમ પૂછો કે સર અહીંયા શું હશે, તો અહીંયા આગળ દેખો આ બાજુ આંગળીઓ અંદર જાય છે, અહીંયા આંગળીઓ અંદર જાય છે અને અહીંથી આંગળીઓ બહાર આવે છે, સમજણ પડે છે, તો મતલબ કે આ રીતે તમે આ પકડશો તો આ બાજુ આંગળીઓ બહાર આવે છે એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા ટપકું એનો મતલબ બહાર આવે છે। મેં પીડીએફમાં શું લખેલું હશે કે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અને બહાર આવતી દિશામાં હોય છે, કમ્પ્લીટ, ચુંબકીય ક્ષેત્ર છે પુસ્તકના પાનાને લંબ અને બહાર આવતી દિશામાં હોય છે। અહીંયા આપણે દાખલો પૂરો કરીએ છીએ, એક વખત વિડીયો પોઝ કરીને વ્યવસ્થિત જોઈ લો પછી આપણે આગળ વધીએ, ઓકે। હવે આપણે દાખલા નંબર સ્વાધ્યાયનો 4.4 એના તરફ આગળ વધીએ, દાખલો લગભગ આગળના દાખલા જેવો છે પણ થોડું તમારે ધ્યાન રાખવાનું છે, દિશાની અંદર લોચા ના થાય એટલા માટે। સૌથી પહેલા આપ્યું શું છે, પૂર્વથી પશ્ચિમ તરફ એક તાર મતલબ કે પસાર થઈ રહ્યો છે, મેં તમને આપણે કીધું એ પ્રમાણે જ આપણે વિચારીએ, દેખો આ રીતે સમજી લે, આ ઉત્તર દિશા છે, આ ઉત્તર,
ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા તમારી તરફની, પછી આ બાજુની દિશા છે આ બાજુની પૂર્વ, અને હું ઊભો છું એ પશ્ચિમ દિશા છે. તો હવે તાર ક્યાં પસાર થઈ રહ્યો છે? પૂર્વથી પશ્ચિમ તરફ, પૂર્વથી પશ્ચિમ તરફ, બરાબર છે. ઓકે, એટલે રેડ કલરની માર્કરની જે દિશા છે એ પૂર્વથી પશ્ચિમ તરફ તાર પસાર થઈ રહ્યો છે. હવે આપણે 90 એમ્પિયર કરંટ પસાર થાય છે, 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ તારથી, રાઈટ, 1.5 મીટર નીચે, 1.5 મીટર નીચે એટલે કે 1.5 મીટર નીચે, 1.5 મીટર આપણે નીચે જવાનું છે. ઓકે, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે મને તો એટલી ખબર પડે. તારથી અંતર કેટલું છે? 1.5 મીટર. ઓકે, તો મેં શું કર્યું છે, તારની બહાર, તારની બહાર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? બી બરાબર, તારની બહાર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહ ધારી તાર હોય તો એના કારણે આર અંતરે બહાર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ આર, આપણે ઘણા સમયથી એટલી ચર્ચા કરીએ છીએ, યાદ રહી જવું જોઈએ. મ્યુ ઝીરો એટલે શું? 4π × 10⁻⁷. વિદ્યુત પ્રવાહ 90 એમ્પિયર છે, નીચે 2π લખેલા છે, આર એટલે શું છે? 1.5. 1.5 એટલે શું કહેવાય? 3/2 કહી શકાય, 3/2. 2 કેન્સલ, π કેન્સલ. ઓકે, પછી 30 તરી કેટલા થાય? 90, તો 90 અને 3 કેન્સલ, 30 આવશે. 4 તરી 12 120, 10⁻⁷. ઓકે, તો હવે તમે એક કામ કરો, 10⁻⁷ માંથી 10⁻² આને આપી દો એટલે 2 પોઈન્ટ પાછા આવી જશે. 1.2 × 10⁵ આવે છે, 1.2 × 10⁵ ટેસ્લા આવે છે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા પણ તમને યાદ રહી ગયો હશે. હવે દિશાની અંદર જબરજસ્ત છે, દેખો ધ્યાન રાખજો. આ ઉત્તર દક્ષિણનો આપણે અત્યારે કંઈ કામ નથી, પણ તમે એટલું યાદ રહેજો, આ ઉત્તર છે ને તમારી તરફ શું છે? દક્ષિણ. ઓકે, હું આને થોડી વાર મૂકી લઉં છું. આ બાજુ કયું? ઉત્તર. તમારી બાજુ દક્ષિણ. આ પૂર્વ પશ્ચિમ. વિદ્યુત પ્રવાહની દિશા અહીંયા કઈ છે? પૂર્વથી પશ્ચિમ, એટલે મારી તરફ છે. ઓકે, હવે મારે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, નીચે, આની નીચે. તો હવે દેખો, જમણા હાથ, જમણો હાથ અમારો છે, જમણો, જમણા હાથ વડે વિદ્યુત પ્રવાહ ધારી તારને એવી રીતે પકડો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. હવે આંગળીઓ દેખો, આંગળીઓ હું આ રીતે વીંટળાવું છું, તો આંગળીઓ છે એ અહીંયા આગળ, અહીંયા આગળ આ બાજુ આવે છે. આ આમ વીંટળાશે, આમ કરી નાખશે, પણ આપણે આમ ધીમે ધીમે પ્રોસેસ કરીએ, આમ કરે અહીં સ્ટોપ થઈ જાય. તો નીચે અહીંયા આગળ આમ આવે છે આ રીતે, તો મતલબ કે આ દિશા કઈ કહેવાય? પી બિંદુ પાસે આમ, અહીંયા તમે ટૂંકમાં એક સર્કલ બનાવો, આમ સર્કલ, તો એ સર્કલ પાસે સ્પર્શક દોરો આ બાજુ, તો મતલબ કે કઈ આવે છે? આ બાજુ, તમારી બાજુ. તો તમારી બાજુ દિશા કઈ હતી? દક્ષિણ દિશા. તો અહીંયા લખવાનું શું હોય છે? મેં એની અંદર એવું લખેલું છે પેમ્પલેટમાં કે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી તારની નીચે 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ દક્ષિણ દિશા તરફ હશે, દક્ષિણ દિશા તરફ. ઓકે, તો ટૂંકમાં દક્ષિણ દિશા આવે છે. જમણા વડે વિદ્યુત પ્રવાહ ધારી તારને એવી રીતે પકડો કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. તો આંગળીઓ છે એ જે રીતે વીંટળાય છે તે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બતાવે છે. તો અહીંયા નીચે આંગળીઓ છે મતલબ કે તમારી બાજુ રહે છે, આમ કરી દો. હવે તમે કહેશો ભાઈ તો ઉપર આવે છે, એવું નહીં. દેખો આ રીતે આમ જયારે વીંટળાશે ત્યારે અહીંયા આગળ, અહીંયા આગળ પોઈન્ટ આ બાજુ હશે. આમ તમારે આંગળીઓ જે બિંદુ પાસે હોય ત્યાં જઈને સ્ટોપ થઈ જાવ, તો અહીં સ્ટોપ થઈ જાવ તમે, એટલે તમારી બાજુ દિશા હોય. તમે કહેશો આમ કરો તો સર અહીં ઉપર તરફ ના, ઉપર તરફ ના આવે, એનું રીઝન કહો તમને. આંગળીઓ મતલબ કે આમ વર્તુળ દોરી દો તમે, વર્તુળ આ રીતે વર્તુળ દોરી દો. પી બિંદુ પાસે સ્પર્શક દોરો આ બાજુ, તો કઈ આવે? દક્ષિણ દિશા. સો સિમ્પલ. એકવાર વિડીયો પોઝ કરીને જોઈ લો તમે, પછી આગળ વધી. ઓકે, હવે આપણે સ્વાધ્યાયનો 4.8 નંબરનો દાખલો છે, એની અંદર શું લખ્યું છે? લાંબા સોલેનોઇડ માટે, પહેલા તો સોલેનોઇડનું સૂત્ર યાદ હોવું જોઈએ, આઈ થિંક યાદ હશે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? મ્યુ ઝીરો સ્મોલ એન અને કેપિટલ આઈ. સ્મોલ એન શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, આઈ થિંક ખબર પડે છે. હમણાં લખું હું લાંબા સોલેનોઇડ માટે ત્રિજ્યા આપી છે. દેખો સોલેનોઇડ આ રીતે આપેલો છે, આ સોલેનોઇડ છે, બરાબર છે. આની જે ત્રિજ્યા છે આડ છે, પણ આમાં છે શું? આવરણ 5 આપેલા છે. તમે કહેશો આનો મતલબ શું? આની પર પાછું બીજું આવરણ છે, પછી આના પર ત્રીજું છે, પછી આના પર ચોથું છે, પાંચમું છે, છઠ્ઠું, એ રીતે આવરણ આવેલું છે. તમે એક શબ્દ સાંભળ્યો છે 10મામાં, નેનો ટેકનોલોજીમાં, મલ્ટી વોલ્ડ નેનોટ્યુબ. મલ્ટી વોલ્ડ નેનોટ્યુબ આ એનસીઆરટી બુકની જે 10મામાંની બુક છે એમાં નેનો ટેકનોલોજી નીકળી ગયું છે, પણ જે જૂના સિલેબસમાં આવતું તેમાં હતું મલ્ટી વોલ્ડ નેનોટ્યુબ આવતું હતું, બરાબર છે. એટલે એનો મતલબ શું થાય કે ધારો કે સમજે આ છે, આના પર એક બીજું લેયર હોય, એના પર ત્રીજું લેયર હોય, એના પર ચોથું, એના પર પાંચમું લેયર, આટલી બખોલ છે.
તો મતલબ કે એની જે ત્રિજ્યા છે આડછેદની ત્રિજ્યા 1.8 સેન્ટીમીટર છે. ત્રિજ્યા 1.8 સેન્ટીમીટર નહીં સોરી એનો વ્યાસ 1.8 સેન્ટીમીટર આપેલો છે. તેની ત્રિજ્યા કેટલી થાય 1.8 ભાગ્યા 2 થશે. 1.8 નું અડધું કરો એટલે 0.9 સેન્ટીમીટર. સેન્ટી કાઢો એટલે 10 ની માઇનસ કેટલી થઈ જાય 2. 1. આ બાજુ લો તો 9 ગુણ્યા 10 ની માઇનસ 3 મીટર. વેરી ગુડ. લંબાઈ તમને આપી છે સોલેનોઇડની 80 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર. સેન્ટી કાઢો એટલે 10 ની માઇનસ કેટલી થાય 2. અને આ 0 એટલે 10 ની 1 એની જોડે કટ કરો એટલે 10 ની માઇનસ 1 થઈ જશે. 10 ની માઇનસ 2 માંથી 1 કટ કરો એટલે 10 ની માઇનસ 1. આવરણ 5 આપેલા છે. કુલ આંટાની સંખ્યા કેટલી થાય? એક સોલેનોઇડ માટે એટલે એક આવરણમાં આંટાની સંખ્યા 400 છે. તો 5 આવરણમાં આંટાની સંખ્યા કેટલી થાય? 2000. વિદ્યુત પ્રવાહ પસાર થાય છે 8 એમ્પિયર પસાર થાય છે. તો કેન્દ્ર પાસે સોલેનોઇડની અંદર જે કેન્દ્ર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો મને એટલું ખબર પડે કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર બધી જગ્યાએ સમાન હોય છે. અને એનું સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે બી બરાબર મ્યુ ઝીરો સ્મોલ એન આઈ. અને પછી સ્મોલ એન એટલે શું? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. મ્યુ ઝીરો ની કિંમત શું છે? 4π ગુણ્યા 10 ની માઇનસ 7. કેપિટલ એન એટલે આંટાની સંખ્યા ટોટલ કેટલી લેવાની? 2000 એટલે 2 ગુણ્યા 10 ની 3. આઈ થિંક તમે સમજી ગયા હશો. વિદ્યુત પ્રવાહ કેટલો છે? 8 એમ્પિયર. પછી એલ લંબાઈ કેટલી છે? 8 ગુણ્યા 10 ની માઇનસ 1. તો 8 કેન્સલ થઈ ગયા. પછી અહીંયા કેટલા આવે છે? તો અહીંયા આપણે કરી દો 4 × 2 8 થશે. તો 8π. અને અહીંયા આગળ આપણે 10 ની માઇનસ 7 છે, પછી પ્લસ 3 છે, પછી પ્લસ 1 છે. માઇનસ 1 ઉપર જાય એટલે પ્લસ 1 થઈ જાય. ઓકે, તો 3 × 1 4. તો અહીંયા કટ કરો એટલે 10 ની માઇનસ કેટલી આવશે? તો 3 આવશે. હવે 8π તમે કરો તો 8 ગુણ્યા તમે આપણે 3.14 કરશો તો તમારો જવાબ છે એ આવે છે 25.12 આવે છે. 8 × 3.14 તમને એટલી તો ખબર પડે કે 8 તરી કેટલા થશે? 24. એટલે 24 કરતા મોટો જવાબ આવે છે. ઓકે, કેલ્સી વડે ગણતરી કરી નાખવી. તો આટલા ટેસ્લા આવે છે. 25.12 × 10 ની માઇનસ 3 ટેસ્લા. તો આ સોલેનોઇડના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. આમાં ખાલી એક જ વસ્તુ જોવા જેવું છે. આંટાની સંખ્યા 400 હતી પણ આવરણ કેટલા હતા? 5. તો ટોટલ આંટાની સંખ્યા કેટલી થાય? 5 × 5 × 400 એટલે 2000 થશે. આ સૂત્ર યાદ રાખજો. સોલેનોઇડની અંદર બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર. કેન્દ્ર પાસે પૂછે, કંઈ પણ પૂછે. મ્યુ ઝીરો સ્મોલ એન, અને સ્મોલ એન એટલે શું? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એકવાર વિડીયો પોઝ કરીને જોઈ લો, પછી આગળ વધીએ. ઓકે ચલો, તો હવે આપણે દાખલા નંબર ચાલુ કરીએ. ઉદાહરણ નંબર 4.9 એની અંદર શું આપેલું છે? એમાં એવું લખ્યું નથી કે લાંબો સોલેનોઇડ છે. તો મેં કઈ રીતે અહીંયા લખ્યું એ સમજાવો. એક સોલેનોઇડ આપેલો છે, રેડ કલરથી મેં બતાવેલો છે. એની લંબાઈ આપી છે 1.5 મીટર, એટલે કે 0.5 મીટર. બરાબર છે. ઓકે ચલો, હું તમને એને સેન્ટીમીટરમાં એક મિનિટ કન્વર્ટ કરી દઉં. 100 વડે ગુણી નાખો એટલે મતલબ થઈ જશે 50 સેન્ટીમીટર. અને એની ત્રિજ્યા કેટલી છે? 1 સેન્ટીમીટર. તો 50 સેન્ટીમીટર છે એ 1 સેન્ટીમીટર કરતા 50 ગણું કહેવાય, એટલે ઘણું મોટું કહેવાય, રાઈટ? તો એનો મતલબ કે લંબાઈ ત્રિજ્યા કરતા ઘણી મોટી છે. તો જ્યારે લંબાઈ ખૂબ જ મોટી હોય, ઘણી મોટી હોય, તો મતલબ કે સોલેનોઇડને લાંબો સોલેનોઇડ કહેવાય. અને એના માટે એની અંદર પેલું સૂત્ર વાપરી શકાય, મ્યુ ઝીરો સ્મોલ એન આઈ. બરાબર છે. મ્યુ ઝીરો સ્મોલ એન આઈ સૂત્ર વાપરી શકાય. આંટાની સંખ્યા આપી છે, વિદ્યુત પ્રવાહ આપ્યો છે, આડછેદની ત્રિજ્યા આપી છે, લંબાઈ આપી છે, અંદર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો મ્યુ ઝીરો પછી અહીંયા આપણે એન આઈ અપોન એલ લખી દઈએ. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા જે હમણાં જ આપણે ભણ્યા ખબર પડી ગઈ છે. મ્યુ ઝીરો ની કિંમત 4π × 10 ની માઇનસ 7 છે. આંટાની સંખ્યા કેટલી છે? 500, એટલે 5 × 10 ની 2 કરી દઉં છું. વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે? વેર ઇઝ વિદ્યુત પ્રવાહ? અહીંયા. મતલબ કે 5 એમ્પિયર છે. લંબાઈ કેટલી છે? 0.5 નો 1/2 કહી દઉં છું. ઓકે, હવે 5 × 5 = 25 થઈ જશે. બરાબર છે. આ 2 ઉપર જશે, આ 2 ઉપર આવશે. તો મતલબ તમારું બીજું કંઈ કેન્સલ થયું લાગે છે? કેન્સલ થયું, બીજું કંઈ લાગતું છે નહીં. બરાબર છે. ઓકે, તો 2 ઉપર આવશે એટલે 8 થશે. પછી પાઈ ની કિંમત 3.14 થશે. 5 × 5 = 25 થશે. બરાબર છે. ઓકે, તો અહીંયા 25 જવાબ આવે છે. અને 10 ની માઇનસ 7 માંથી 10 ની 2 જાય એટલે 10 ની માઇનસ શું આવે છે? 5 આવે છે. કન્ફર્મ. હવે તમે આનું સોલ્યુશન કરો તો શું થાય છે? દેખો, 25 × 10 કરો તો 250 આવે. તો 25 × 8 કરો તો કેટલા આવે? 200 આવે. 200 × 3.14, ધીસ ઇઝ લોજિક.
10 માઈનસ 5 2 ગુણ્યા 3.14 કરો તો 6.28 આવે અને આ જે 100 છે પાછળના 100 એટલે 10 ની 2 એ આને આપી દો એટલે 10 ની માઈનસ 3 થઈ જશે 30 લા ક્લિયર સિમ્પલ દાખલો છે બરાબર 6.28 ગુણ્યા 10 ની માઈનસ 3 30 લા છે આઈ થિંક આ દાખલામાં રિવિઝન ની જરૂર છે નહીં તો ટૂંકમાં આપણે ટોરોઇડ સુધી જેટલું પણ ભણ્યા બરાબર છે એના દાખલા મેં કવર કરી લીધા છે એના સૂત્રોનું રિવિઝન પણ કરાવી લીધું છે તો પરફેક્ટ તમે કરી નાખજો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું